નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સત્યાવીસમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર આજે એકચ્યુઅલમાં ખરેખર તો નવમી સપ્ટેમ્બર છે પરંતુ જે મેં તમને કીધું એ પ્રમાણે પહેલાં તમારા માટે હું જૂના જે વિડીયો પેન્ડિંગ રહી ચૂક્યા છે બરાબર જે ઓગસ્ટ મહિનાના બાકી રહી ગયા છે ત્યાંથી જ મેં આપણે લેક્ચર છે આગળ કન્ટિન્યુ કર્યા છે એનું કારણ એ છે કે કરંટ અફેર ગમે એ હોય આ બધા જ તમારી પરીક્ષાની અંદર પૂછાવાના જ છે બરાબર તો પછી નું ડેઇલી કરીએ કે બાકી રહેલું પેલા કરીએ બરાબર તો એ મારો હેતુ છે કે પેલા તમે જે બાકી છૂટી ગયું છે એ કન્ટેન્ટ પેલા કવર કરો બરાબર કેમ કે હું તમને જે કન્ટેન્ટ આપું છું ને એવું કન્ટેન્ટ તમને લગભગ ગુજરાતની કોઈ પણ યુટ્યુબ ચેનલ નહીં આપે બરાબર એક વખત મારી કન્ટેન્ટ છે એપ્લિકેશનમાં જઈને ખાલી પીડીએફ વાંચો બરાબર એકલું કરંટ અફેર જ હશે બીજું કોઈ પણ વાત આડીઓ કરેલી હોય અને ટુ ધ પોઈન્ટ તમને કહું તો ચાર થી પાંચ મુદ્દા હશે એ ચાર થી પાંચ જે લાઈન હશે આખી સ્લાઇડમાં એમાંથી જ તમારો ક્વેશ્ચન છે તમને ગુજરાતની કોઈ પણ યુટ્યુબ ચેનલ મારા ખ્યાલથી તો નહીં આપે બરાબર અને યુટ્યુબમાં મેં ફ્રી માં જ રાખ્યા છે હમણાં માટે બરાબર તો બાકી તમારે જૂનું કન્ટેન્ટ તમારે જોતું હોય તો એના માટે તમે એપ્લિકેશનમાં આવીને આપણો કોર્સ લઈ શકો છો બરાબર કોર્સ નો ભાવ વધારે લાગશે પરંતુ એની અંદર તમને કન્ટેન્ટ પણ એવું જ મળવાનું છે એટલા માટે કોર્સનો ભાવ છે વધારે રાખેલો છે બરાબર બરાબર તો જેમને અનુકૂળતા હોય હોય ઈચ્છા એને જ લેવું બાકી તમને યુટ્યુબમાં ફ્રીમાં લેક્ચર મળે જ છે એટલું તૈયાર કરશો તો પણ તમારી પરીક્ષા માટે ચાલશે એક નોટબુક બનાવી લેવાની બરાબર એને તમારે એક્ઝામ ટાઈમે રીડ કરવાની એમાં ખાલી તમારો ટાઈમ વધારે જાય બીજું કશું નથી આ તમે પ્રિન્ટ આઉટ કાઢી તમે એક્ઝામ ટાઈમે ફટાફટ રીડ કરી શકો બરાબર અને બીજું વધારાનું એપ્લિકેશનમાં એ મળે કે તમને ટેસ્ટ સિરીઝ આપે ડેઇલી ટેસ્ટ સિરીઝ પણ હોય છે અને વીકલી ટેસ્ટ સિરીઝ પણ હોય છે ડેઇલી ડેસ્ટ માર્કની હોય છે એટલે તમે કરંટ અફેર નું આજે લેક્ચર જોયો તો એની તમે લગભગ બે ચાર દિવસ પછી એની ટેસ્ટ મુકાઈ જાય તો એ ટેસ્ટ આપી દો એટલે તમને થોડુંક બે પાંચ દિવસ પછી પાછું જે તે કરંટ અફેર હોય એનું રિવિઝન પણ થઈ જાય વ્યૂ સોલ્યુશન ઉપર ક્લિક કરશો એટલે આખા પ્રશ્નોની ડિટેલ જોવા મળશે આ ટેસ્ટની અંદર એવી ફેસિલિટી છે બરાબર તો એક વખત થોડુંક ફ્રીમાં ટેસ્ટ ને બધું આપેલું છે કોર્સ લેતા પહેલા બધું જોઈ લેવું પછી કોર્સ લેવો બરાબર તો બસ આ બધી વસ્તુ કહેવાની હતી બરાબર અને આપણે ઓગસ્ટ મહિનો અત્યારે આજના દિવસમાં મારો પૂરો કરવાનો ટાર્ગેટ છે જે સો ટકા થઈ જ જશે આજે અત્યારે નવ વાગ્યા છે લેક્ચર રેકોર્ડ કરું છું ત્યારે લગભગ બાર વાગ્યા સુધીમાં હું પાંચે પાંચ લેક્ચર ક્રિએટ કરી લઈશ બરાબર એડિટિંગને અપલોડમાં થોડોક ટાઈમ જશે બરાબર તો કદાચ તમને લેકચર આ નવ વાગ્યા હું ત્યાં રેકોર્ડ કરું છું કદાચ બની શકે કે અગિયાર અથવા તો બાર વાગે મળે બરાબર તો એની સાથે કોઈ મતલબ નથી તમે કદાચ આજે ન જોઈ શકો નવ તારીખે તો કાલે દસ તારીખે જોઈ લો અને પાંચ લેક્ચર છે બરાબર એક દિવસ શાંતિથી બે ચાર કલાક આપી અને આરામથી તમે કન્ટેન્ટ રીડ કરી શકો લખી શકો છો બરાબર તો એક જ દિવસમાં તમારું આટલું કામ પૂરું થઈ જશે બરાબર બાકી પછી એક તારીખથી સપ્ટેમ્બર હમણાં દસ તારીખ આવી જશે તો પહેલી સપ્ટેમ્બરના વિડીયો આપણે ચાલુ કરી દઈશું બરાબર એક લગભગ એક દિવસમાં બે થી ત્રણ વિડિયો લાવવાનો મારો ટાર્ગેટ હોય છે ક્યારેક હું રેકોર્ડ ન કરી શકું તો બીજા દિવસે પાંચ મૂકી દઉં છું બરાબર તો એવી રીતનું આપણું આયોજન ચાલતું હોય છે તો જે લોકો રેગ્યુલર જોવે છે એના માટે આ બધું આયોજન છે મારું ઓકે બાકી જે લોકો એક દિવસ આવીને ચાર દિવસ નથી આવતા એના માટે કઈ પણ આપણે વાત નથી કરવાની ક્લિયર

બં મળી આનું લોન્ચિંગ કરેલું છે ટોટલ આની પાછળ સત્તરસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ઓકે એ યાદ રાખીશું આ કયા મંત્રાલય અંતર્ગત છે આ કૃષિ મંત્રાલય અંતર્ગત આને શરૂ કરવામાં આવેલું છે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ અને કૃષિ મંત્રાલયનો એક બીજો મિશન છે મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ફોર હોર્ટીકલ્ચર એના અંતર્ગત આ પ્રોગ્રામ આખો લોન્ચ થયો છે ખબર પડી ગઈ તો ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ છે બરાબર એના અંતર્ગત એફોર્ડેબલ ક્લીન પ્લાન્ટ મટીરિયલ છે એ ફાર્મર્સને આપવામાં આવશે એટલે કે ખેડૂતો કિસાનોને ક્લીન પ્લાન્ટ નું વાવેતર કરી શકે એ માટેને મટીરિયલ આપવામાં આવશે ઉપરાંત એવા છોડ પણ આપશે બરાબર બાકાયદી ખેતી માટે કે જે વાયરસ ફ્રી હોય એટલે કે એના ઉપર કોઈ પણ પ્રકારની વાયરસની અસર ન થાય તો કોઈ પણ પ્રકારનો વાયરસ એમાં લાગેલો વાયરસ ફ્રી છોડ પણ આપવામાં આવશે બરાબર અને બાકી એ બધું કરવા માટે આ બે વસ્તુ કરવા માટે જરૂર પડશે ક્લીન પ્લાન્ટ સેન્ટરની તો ટોટલ કેટલા ક્લીન પ્લાન્ટ સેન્ટર છે સ્થાપવાના છે તો કઈ ટોટલ નવ ક્લીન પ્લાન્ટ સેન્ટર છે સ્થાપવાના છે ક્વેશ્ચન એવા પણ આવે કે ટોટલ કેટલા સેન્ટર આમાં ભારતમાં સ્થપાશે

પંચોતેર મહાન ક્રાંતિકારી પુસ્તક છે આને કોના દ્વારા લખવામાં આવેલું છે ભારતના પંચોતેર મહાન ક્રાંતિકારી પુરુષ બરાબર તો પંચોતેર મહાન ક્રાંતિકારી નામનું જે પુસ્તક છે આ ભીમસિંહ અને હરિવંશ નારાયણસિંહ બંને લખેલું છે બરાબર તો બંને વિશેની વાત પણ કરશું પહેલા તો આ યાદ રાખશું આપણો આન્સર છે એ એ અને બી બંને એટલે કે ઓપ્શન સી કરેક આન્સર બનશે આપણો ભીમસિંહ અને હરિવંશ નારાયણસિંહ એ અને બી બંને આપણા જવાબ છે બરાબર

ચેરમેન છે બરાબર તો એને પણ ખાસ યાદ રાખવાના છે એકદમ ધીમે ધીમે સ્પીડ તમને વધારવાનો ઓપ્શન આપણી એપ્લિકેશનમાં પણ મળશે અને યુટ્યુબમાં તો હોય જ છે બરાબર તો બસ એ વસ્તુ પણ ધ્યાનમાં લેજો બાકી બ્યાસી મી વર્ષગાંઠ હતી હમણાં જ ઇંધછોડો લડતની બરાબર ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ કહેવાય ઇંગ્લિશમાં બરાબર જે લોકો હાઈકોર્ટ ડિવાઇસોની તૈયારી કરે છે તેમાં ઇંગ્લિશમાં પેપર આવવાનું છે તો એને શું કહેવાય હિન્દ છોડો લડને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ બરાબર હિન્દ છોડોની જે ચળવળ છે ને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ કહેવાય બરાબર તો એની કેટલામી વર્ષગાંઠ હતી તો કંઈક એક બ્યાસીમી વર્ષગાંઠ હતી ક્યારે થઈ હતી આ આઠ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસના રોજ આ થઈ હતી બરાબર મુંબઈના ગોવાડિયા

બીજી એક આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના પાછળ લાગી જાય ગ્રામીણ ગ્રામીણ વાળી છે બરાબર એ ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત છે કાર્ય કરે છે બરાબર તો એ પણ આપણે યાદ રાખવાનું થાય તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી છે એને અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી લંબાવી દીધી છે એટલે આને કહેવાય નાણાકીય વર્ષ ઓગણત્રીસ બરાબર નાણાકીય વર્ષ ઓગણત્રીસ સુધી એક્સટેન્ડ કરી છે બરાબર આમ તમે અઠ્યાવીસ ઓગણત્રીસ લખતા હોય બરાબર તો એને પાછળ જે આવે એને ફાઈનાન્શિયલ યર કહેવાય ફાઈનાન્સીયલ ઇયર બાકી આ શહેરી વાળી જે યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી એના અંતર્ગત એક કરોડ ઘર બનાવવાનું લક્ષ્યાંક છે ગ્રામીણ વાળીમાં બે પોઈન્ટ સત્તાણું જેટલા બની ગયા હતા બરાબર અને નવા બે કરોડ બનાવવાનો લક્ષ્યાંક હતો આ ગ્રામીણ વાળાનું તમને રિવિઝન કરાવી દીધું આમાં એક કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે ટુ ઝીરો ની અંદર બરાબર ત્રણ ગ્રુપમાં આખી યોજના વેચાયેલી છે આ ત્રણ ગ્રુપને પણ ખાસ યાદ રાખજો એક છે ઈડબ્લ્યુએસ નું જેને કહેવાય ઇકોનોમિકલી વિકર સેક્શન એના માટે ક્રાઇટેરિયા એવો છે કે તમારી આવક ત્રણ લાખ રૂપિયા પરિવારની હોવી જોઈએ બરાબર અને પાકું ઘર ના હોવું જોઈએ પરિવારનું બરાબર પરિવારમાં કોઈનું પાકું ઘર ના હોવું જોઈએ આ ક્રાઈટેરિયા ફિલ થાય તો થાય બીજું છે લો ઇન્કમ ગ્રુપ એમાં ત્રણ થી છ લાખની પરિવારની આવક હોવી જોઈએ

શિક્ષા મંત્રાલયના ઇનોવેશન સેલ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન આમાં પણ આપણો જવાબ એ અને બી બંને આવશે સી આપણો જવાબ બનશે તો ક્વેશ્ચન જ આની અંદર એવા છે કે જવાબ આવે છે ઓકે તો આવા ક્વેશ્ચન છે કેમ કામ લાગે જીપીએસસી ની પરીક્ષાઓમાં એસટીઆઈ આવે જ છે એના પછી ક્લાસ વન ટુ આવશે બરાબર આ વખતે મારો પ્રયત્ન મેં ગયા વર્ષે એક જ વર્ષ એવું છે કે મે ગયા વર્ષે છે જીપીએસસી માં કેટલા પ્રશ્ન પૂછાયેલા એ વિડીયો ક્રિએટ નહોતો કરી શક્યો સમયના અભાવે પણ આ વખતે મારો પૂરેપૂરો પ્રયાસ રહેશે બરાબર કે હું આ કેટલા પ્રશ્ન મારા કરંટ અફેરમાંથી આવ્યા છે બરાબર એનો વિડીયો સો ટકા આવશે બરાબર અને દર વખતે પૂછાય જ છે લગભગ જો બસો માર્કનું પેપર હોય તો એમાંથી ત્રીસ માર્ક નું કરંટ અફેર આપણું હોય અને જીપીએસસી નો જે ચારસો માર્ક વાળો પેપર હોય ને

તો કરંટ અત્યારે તમને દરેક જગ્યાએ કામ લાગવાનું જ છે તમારે તૈયાર કરતું જ રહેવાનું છે બરાબર એટલે હું તમને કોઈ પણ દિવસ તમારો છૂટી ના જાય હવે હું અત્યારે એવું કરું ને સપ્ટેમ્બરથી ચાલુ કરું ને બરાબર જેટલા છૂટી ગયા એ વિડીયો આમને દઉં પછી પાછળથી ધીમે ધીમે જેમ જેમ થતા જાય એમ એમ અપલોડ કરું ને તો કોઈ જૂના વિડીયો જોવાની તસદી નહીં લે આના કરતાં બેસ્ટ વસ્તુ એ છે કે આપણે જૂનું કવર કરતા જાય નવા સુધી પહોંચી જાય ત્યારથી રેગ્યુલર ચાલુ કરી દેસુ બરાબર તો જૂના આપણે ડેલીના બ બે ત્રણ ત્રણ વિડિયો મૂકતા જાય છીએ અને એ રીતે આપણે આગળ વધીએ છીએ તો જેમને ઈચ્છા હોય એ જોવે ન જોવું હોય તો બીજી ચેનલો છે ત્યાંથી તમે ડેલી નું ડેલી કવર કરો બરાબર બાકી આપણા જેવું કન્ટેન્ટ ક્યાંય નહીં મળે તમને સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બરાબર એનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું છે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષા સચિવ કે સંજય મૂર્તિ જે છે બરાબર એમણે આનું ઉદ્ઘાટન કરેલું હતું સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એક જ મિનિટ ओके हां હવે બીજી વસ્તુ એ કે આનું આયોજન કોણે કર્યું છે તો શિક્ષણ મંત્રાલયનો ઇનોવેશન સેલ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ এড્યુકેશન એટલે કે AICTE બંને દ્વારા મોડિન કરવામાં આવ્યું છે હાઈકોર્ટની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ AICTE નું પૂરું નામ શું છે આ લગભગ બે વખત રિપીટ થયેલો ક્વેશ્ચન છે ત્રીજી વર્ષે સતત રિપીટ પણ થઈ શકે છે બરાબર તો આ વખતે પેપરમાં થોડા ઘણા માઇનોર ચેન્જીસ હશે કેમ કે એક્ઝામની બોડી બદલાય છે એનટીએ ને એક્ઝામની જવાબદારી આપી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પણ મારા ખ્યાલથી ક્વેશ્ચન છે એ તો ક્વેશ્ચન અને આન્સર છે એ તો હાઈકોર્ટ વાળા જ આપશે સો પેપરમાં બહુ માઇનોર ચેન્જીસ હશે બાકી જ્યારે એનટીએ ની એક્ઝામ આવે એ પછી જ ખબર પડે કે પેપર કેવો છે બરાબર પણ કરંટ અફેરનું કોઈ પણ કન્ટેન્ટ છૂટી નહીં જાય એ હું તમને પૂરી ગેરંટી આપું છું એમાં ઇંગ્લિશમાં હશે હું અહીંયા ગુજરાતીમાં કરાવું છું

જેમ સહાયક પ્રોગ્રામ છે બરાબર એ પણ જેમ પોર્ટલ અંતર્ગત શરૂ કરવામાં આવેલો છે ક્લિયર બાકી ગયા વર્ષે ઉત્તર પ્રદેશ અને રક્ષા મંત્રાલય આ બંને જેમ પોર્ટલ ઉપર સૌથી વધુ સામાન ખરીદનાર બન્યા હતા તો સૌથી વધારે સામાન ખરીદનાર રાજ્ય જેમ પોર્ટલમાં કયું બન્યું હતું તો કે કે ઉત્તર પ્રદેશ અને સૌથી મોટું મંત્રાલય સૌથી વધારે ખરીદી કરી હોય એવું મંત્રાલય પૂછે તો રક્ષા મંત્રાલય ક્લિયર આ બે વસ્તુ ખાસ યાદ રાખજો બાકી જેમ પોર્ટલ છે એ સરકારી વિભાગો છે એ આમાંથી ખરીદી કરતા હોય છે જો કોઈ પણ અત્યારે ગવર્મેન્ટની અંદર કાર્યકર્તા હોય એવા કર્મચારી મારા કોઈ જોતા હોય ખ્યાલ હશે કે કોઈ પણ તમારે ખરીદી કરવાની થતી હોય બરાબર મોટા પાયે તો એ મોટે ભાગે જેમ પોર્ટલમાંથી જ કરવામાં આવતી હોય એની કમિટી પણ બેઠે અને તમે કોઈ અત્યારે એ હિસાબીની શાખામાં હશો તો તમારામાંથી કોઈકનું આમાં નામ પણ બોલતું હશે બરાબર તમારામાંથી નહીં તો સ્ટાફમાંથી તો કોઈક હશે જ તેમાં જેમ પોર્ટલની કમિટી બને એમાં બરાબર તો એના રૂલ્સ રેગ્યુલેશન હોય છે બરાબર પણ એ બધી બાબત ઉપર આપણે ચર્ચા નથી કરવાની અત્યારે ફ્લુડ વોચ ઇન્ડિયા ટુ પોઈન્ટ ઝીરો મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે તો હાલમાં જ છે ફ્લુડ ઇન્ડિયા ટુ પોઈન્ટ ઝીરો મોબાઈલ એપ્લિકેશન છે જળ શક્તિ મંત્રી છે આપણા સી આર પાટીલે એમણે લોન્ચ કરી છે અને આ એપ્લિકેશનનું નિર્માણ છે એ કેન્દ્રીય જળ આયોગે કરેલું છે કેન્દ્રીય જળ આયોગ છે જળ શક્તિ મંત્રાલય ઠરાવે છે બરાબર અને સૌથી પહેલી વખત છે આ ફ્લૂડ ઇન્ડિયા સોરી ફ્લુડ ફ્લડ વોચ ઇન્ડિયા છે આનું સૌથી પહેલું વર્ઝન છે સત્તર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ માં લોન્ચ થતું અને અત્યારે આનું બીજું વર્ઝન છે એ લોન્ચ કરવામાં આવેલું છે બરાબર બાકી સાત દિવસ પહેલા છે આના અંતર્ગ આનાથી આપણે પૂરનું અનુમાન લગાવી શકશું સાત દિવસ પહેલા જ કોઈ જગ્યા જ એલર્ટ આવી જશે એપ્લિકેશનમાં કુલ પાંચ હજાર પાંચસો ને બાણું ફોરેકાસ્ટ છે બસો ને બાણું જૂના હતા ત્રણસો નવા એડ કર્યા છે ટોટલ પાંચસો બાણું ફોરેકાસ્ટ સ્ટેશન છે આના બરાબર જેનાથી આપણને આગાહી મળી શકે છે બાકી કેન્દ્રીય જળાયત છે ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ગ્લોબલ વોટરટેક એવોર્ડ છે એનાથી પણ પણ આવેલું હતું તમે યાદ રાખી શકો છો રિવિઝન નો પોઈન્ટ છે રિવાજ સાંસ્કૃતિક ઉત્સવ છે આની ઉજવણી કયા રાજ્યમાં થઈ છે આ જમ્મુ કાશ્મીરમાં ઉજવાયેલો છે ઓપ્શન બી આપણો જવાબ થશે તો કસૂર રિવાજ સાંસ્કૃતિક ઉત્સવ છે આ જમ્મુ કાશ્મીરના બારામુલા ખાતે ઉજવાયેલો હતો એકચ્યુઅલમાં આના અંતર્ગત આ તહેવારની ઉજવણીના ભાગરૂપે દસ હજાર જેટલા યુવા મહિલાઓ છે એ રૌફ નૃત્ય કરશે આ રૌફ નૃત્ય છે દસ હજાર મહિલાઓ રૌફ નૃત્ય કરવાની છે એક અહીંયા વર્લ્ડ રેકોર્ડ પણ બનશે બરાબર બાકી રૌફ નૃત્ય છે એ કયા રાજ્યનું લોકનૃત્ય છે એવું પૂછે તો એ કાશ્મીરનું લોકૃત નૃત્ય છે બરાબર કાશ્મીરનું લોકનૃત્ય છે બાકી જમ્મુ કાશ્મીર છે બીજા એક કારણથી ન્યૂઝમાં રિવિઝન રિવિઝનનો પોઈન્ટ છે બરાબર બંનેએ ગેટા બકરાના ક્ષેત્રને મજબૂત કરવા માટે કરાર કર્યા છે પ્રશ્ન પૂછી શકે કે ભારતના કયા રાજ્ય ન્યુઝીલેન્ડ સાથે બકરાના જે ક્ષેત્ર છે એને મજબૂત કરવા માટે કરાર કરે છે અથવા તો જમ્મુ કાશ્મીરે કયા દેશ સાથે કરાર કરે છે તો કે ન્યુઝીલેન્ડ સાથે આવી રીતના બંનેમાંથી કોઈ પણ રીતે ક્વેશ્ચન તમને પૂછી શકાય છે નીલ કુરિનજી ચર્ચાનો વિષય બન્યું હતું આ કયા રાજ્યમાં જોવા મળે છે નીલ કુરિનજી બરાબર આ તમિલનાડુમાં જોવા મળે છે આન્સર આવશે ઓપ્શન ડી તમિલનાડુ હાલમાં જ નીલ કુરિનજી છે બરાબર એ ચર્ચાનો વિષય બન્યું હતું એકચ્યુઅલમાં એક પ્રકારનું આ ફૂલ હોય છે બરાબર અને એક હાલમાં જ રિપોર્ટ જાહેર થયો એના પ્રમાણે અંતિમ ત્રીસ વર્ષમાં છે આ નીલ કુરિનજી ફૂલ છે એ ચાલીસ ટકા જેટલા બરાબર કેટલા તો કે ચાલીસ ટકા જેટલા એપ્રોક્સિમેટલી તમે કહેવા જાઓ તો પચાસ ટકા પણ આને ગણતરીમાં લઈ શકો અડધા ભાગના ફૂલ છે એ નષ્ટ થઈ ચૂક્યા છે બરાબર તો બાકી

વાક્ય આપી દઈ નીલકુરીજી ફૂલ ચર્ચાનો વિષય બન્યો તો તેના સંદર્ભમાં કયું સાચું છે કયું ખોટું છે પેલું વાક્ય આપે ત્રીસ ટકા પૂરેપૂરો આંકડો યાદ રાખવાનો છે રિપોર્ટનો આંકડો ચાલીસ ટકા જ છે મેં સરળતા ખાતર તમને કીધું કે આને પચાસ ટકા સમજી શકો પણ સમજવાનું નથી જીપીએસસી માં પચાસ ટકા આપે તો એ વાક્ય ખોટું છે સમજાયું તમને પછી રેડ લિસ્ટમાં સામાન્ય સંવેદનશીલ ની જગ્યાએ બીજું કઈક આપી દઈ બરાબર ગંભીર આપી દઈ બરાબર તો પણ ધ્યાન રાખવાનું સ્ટેટસ ખાસ તમિલનાડુગી તમિલનાડુ છે આની સિવાયનું બીજું કંઈક આપેલું હોય તો થોડું ધ્યાન રાખવું ઓકે બાકી આયુસીએન છે એનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર સ્વિટરલેન્ડ ગ્લેન્ડ શેરમાં આનું છે બરાબર તો એને પણ યાદ રાખજો થોડાક મને ક્વેશ્ચન જોઈ લઈએ હાલમાં જ પ્રધાનમંત્રી જીવન યોજનાનો કાર્યકાળ છે કયા વર્ષ સુધી લંબાવાયો છે જીવન યોજનાને અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી એટલે કે નાણાકીય વર્ષ ઓગણત્રીસ સુધી એક્સટેન્ડ કરી દેવાય છે હાલમાં જ જાહેર થયેલ માહિતી પ્રમાણે અક્ષય ઊર્જા ઉત્પાદનમાં ભારતની વર્તમાન રેન્ક કેટલી હતી અક્ષય ઊર્જાના ઉત્પાદનમાં ભારત ચોથા ક્રમ પર હતો બરાબર અને અક્ષય ઉર્જા ક્ષમતામાં એક દશકમાં ભારતમાં કેટલી વૃદ્ધિ થઈ એક દશક એટલે છેલ્લા દસ વર્ષની અંદર

એનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું આ વર્ષા ઇવેન્ટ ભારતમાં થઈ છે દર ચાર વર્ષે એક વખત આયોજન થાય છે આ વર્ષે ભારતમાં આવેલું છે અહીંયા સત્યાવીસમી ઓગસ્ટના ના વિડીયોને સમાપ્ત કરીશું બરાબર અને મળશું હવે અઠ્યાવીસમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ